તો રાજકોટ અમદાવાદ હાઈવે પર કરણી સેનાએ ચક્કાજામ કર્યો છે. એકાદ સપ્તાહ પૂર્વે વડોદરાના પીએસઆઈ સંજયસિંહ જાડેજાની આત્મહત્યા મામલે તટસ્થ તપાસની માંગ સાથે કરણી સેનાએ વિરોધ નોંધાવ્યો છે. પીએસઆઈ આત્મહત્યાનું પગલું કેમ ભરવું પડ્યું તેવા સવાલ સાથે કરણી સેનાએ સરકાર અને પોલીસ તંત્ર સામે સવાલ ઉઠાવ્યા છે. સાથે જ આ મામલે યોગ્ય તપાસ નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ કરવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે. પીએસઆઈ દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી અને જેમાં તેમણે કારણ દર્શાવ્યું હતું કે તેઓ પોલીસની નોકરીથી કંટાળી ગયા છે. આગળ વધી અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસ્યો છે. બાયડ તાલુકામાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે અને આકરા બફારાથી લોકોને રાહત મળી છે. જે ગુજરાતમાં વરસાદની સિઝનમાં પણ ભારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો તેમાંથી અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં લોકોને છુટકારો મળ્યો છે. કારણ કે અહીંયા ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે જેના કારણે ગરમીમાંથી રાહત મળી છે. ગઈકાલે જ આંકડા સામે આવ્યા હતા ગરમીના, જેમાં ગુજરાતમાં ખૂબ જ વધુ તાપમાન જોવા મળ્યું હતું ચોમાસાની સિઝનમાં પણ, અને હવે વરસાદ માહોલ સર્જાયો છે. જો વાત દાહોદની કરીએ તો દાહોદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે દાહોદમાં વરસાદની શરૂઆત થઈ છે. વહેલી સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે દાહોદમાં, જેના કારણે સમગ્ર જિલ્લામાં ઠંડક ફેલાઈ ગઈ છે. તો વાત છોટાઉદેપુરની કહીએ તો છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ઝરમર વરસાદ સાથે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. આપણે જણાવી દઈએ કે ગઈકાલે જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે ગુજરાતના અમુક વિસ્તારોમાં આજે ડીપ ડિપ્રેશનના કારણે વરસાદી માહોલ સર્જાઈ શકે છે અને છોટાઉદેપુરમાં હાલમાં વરસાદ વરસી પણ રહ્યો છે. પંચમહાલમાં પણ વાતાવરણ પલટાયું છે અને આખા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે. અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. તો હવામાન વિભાગની આગાહી અહીંયા સાચી પડતી દેખાઈ રહી છે, કારણ કે પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાયો છે અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આગળ વધીએ. બનાસકાંઠાના સુઈ ગામની બેણપ માઇનર કેનાલમાં ગાબડું પડ્યું છે. કેનાલમાં 15 ફૂટ જેટલું ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને વારંવાર ગાબડા પડતા તંત્ર સામે ખેડૂતોનો રોષ હવે ફાટી નીકળ્યો છે. સુરેન્દ્રનગરના લખતર વિસ્તારમાં નર્મદાની ભૂગર્ભ પાણીની લાઇન તૂટતા સિંચાઈના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા ખેતીના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.